બ્રહ્માંડના બધા જ પદાર્થોને બે વિભાગમાં વિભાજિત કરવું ઉપયોગી છે, એક વિદ્યુતના અવાહકો અને બીજું વિદ્યુતના સુવાહકો. પરંતુ તે સંપૂર્ણ રીતે સાચું નથી, કારણ કે તેમાંના કેટલાક અર્ધવાહક પણ હોઈ શકે અથવા કેટલાક સુપરકન્ડક્ટર્સ પણ હોઈ શકે. પરંતુ ભૌતિક વિજ્ઞાનના શરૂઆતના ક્લાસમાં અથવા મોટાભાગના પરીક્ષણમાં આપણે એવું જ ધારીએ છીએ કે ક્યાં તો તે વિદ્યુતના અવાહક છે અથવા તે વિદ્યુતના સુવાહક છે. અને આપણે તેના વિશે વાત કરવાનું શરૂ કરીએ તે પહેલા મારી પાસે અહીં બે ઘન નળાકાર છે. ક્યાં તો તે અવાહક પદાર્થનો બનેલો છે અથવા તે સુવાહક પદાર્થનો બનેલો છે. જો આપણે તેમની વચ્ચેની સામ્યતાની વાત કરીએ તો આ બંને જ અવાહક અને સુવાહક પદાર્થો ઘણા બધા પરમાણુઓ અને અણુના બનેલા છે. અને જો આપણે ઘણા બધા અણુઓ અને પરમાણુઓની વાત કરીએ, પછી તે અવાહક હોય કે સુવાહક, તો તેઓ ન્યુક્લિયસના બનેલા હોય છે. ન્યુક્લિયસના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર હોય છે અને ઋણ વિદ્યુતભાર ન્યુક્લિયસની ફરતે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે. હવે જો આપણે બીજી સામ્યતાની વાત કરીએ તો આ ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ ગતિ કરી શકતો નથી. પછી તે સુવાહક હોય કે અવાહક, તે પોતાની જગ્યા પર કંપન ચોક્કસ અનુભવે, પરંતુ તે આ આખા પદાર્થમાં મુક્ત રીતે ગતિ કરી શકતો નથી. જો આપણે ઘન પદાર્થની વાત કરીએ, પછી તે અવાહક હોય કે સુવાહક, ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ મુક્ત રીતે પદાર્થમાં ગતિ કરી શકતો નથી. જો આપણે તરલની વાત કરીએ તો આ ન્યુક્લિયસ આસપાસ ગતિ કરી શકે, પરંતુ જો આપણે ઘન પદાર્થની વાત કરીએ તો ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસનું સ્થાન નિશ્ચિત હોય છે. અને જો કોઈ કણ ગતિ કરી શકે તો તે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન છે. અને અહીં જ તફાવત છે. સુવાહકમાં રહેલા ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરી શકે. તેઓ લગભગ કોઈ પણ જાતના અવરોધ વગર મુક્ત રીતે ગતિ કરી શકે. પરંતુ જો આપણે અવાહક પદાર્થની વાત કરીએ તો ન્યુક્લિયસમાં રહેલા ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરી શકતા નથી. ઇલેક્ટ્રોન તેની આસપાસ ગતિ કરી શકે તે માટે અવાહક પદાર્થની પાસે સાચા ઉર્જાના સ્તર અને બેન્ડ હોતા નથી. જો આપણે અવાહક પદાર્થની વાત કરીએ તો લગભગ બધાનું જ સ્થાન નિશ્ચિત હોય છે. આ ઇલેક્ટ્રોન્સ કદાચ પોતાના જ પરમાણુની આસપાસ કૂદકા મારી શકે અથવા નજીકના પરમાણુની સાથે તે જોડાઈ શકે, પરંતુ તેઓ એક પરમાણુથી બીજા પરમાણુ તરફ જઈ શકતા નથી. તેઓ અવાહક પદાર્થમાં મુક્ત રીતે વહન કરી શકતા નથી. સુવાહક પદાર્થોમાં ઇલેક્ટ્રોન આ બધું જ કરી શકે છે. આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત આ જ છે. હવે ઇલેક્ટ્રોન આ બધું પોતાની જાતે કરતા નથી. જ્યારે પદાર્થને બેટરી સાથે જોડવામાં આવે અથવા ત્યાં કોઈક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર અથવા બળ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરવાની શરૂઆત કરે છે. જો આ પ્રકારનું કંઈક થાય તો સુવાહકમાં રહેલા ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે, પરંતુ અવાહક પદાર્થોમાં તેમનું સ્થાન નિશ્ચિત હોય છે. હવે તમે કહેશો કે આપણે વિદ્યુતના પદાર્થોમાં ફક્ત સુવાહકો પર જ ધ્યાન આપીએ છીએ. જો આપણને ઇલેક્ટ્રોન વચ્ચેની આંતરક્રિયા ન જોઈતી હોય તો જ આપણે અવાહક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. તો તે કોઈક અંશે સાચું છે, પરંતુ સંપૂર્ણ રીતે સાચું નથી. જો આપણે આ અવાહક પદાર્થને બેટરી સાથે જોડીએ અથવા ત્યાં કોઈક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર કે બળ ઉત્પન્ન કરીએ તો આ ઇલેક્ટ્રોન એક પરમાણુથી બીજા પરમાણુ તરફ ગતિ કરી શકતા નથી. તો હવે આ વચ્ચે રહેલું ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન ખસી શકે. આ ન્યુક્લિયસ કદાચ આ બાજુ જઈ શકે અને બાકીના બધા જ ઇલેક્ટ્રોન આ બાજુએ જશે. પરિણામે પરમાણુની આ બાજુ વધુ ઋણ બને અને અહીં આ બાજુ વધુ ધન બને. જો આવું ઘણા બધા પરમાણુઓ સાથે થાય તો આ અવાહક વિદ્યુતની અસર ઉત્પન્ન કરી શકે. હવે આ અવાહક નજીકમાં રહેલા વિદ્યુતભાર સાથે આંતરક્રિયા કરી શકે અને તેના પર બળ લગાડી શકે. આમ અવાહકની અંદર રહેલા વિદ્યુતભારો વહન કરતા નથી, તો પણ તેઓ એકબીજાની સાથે વિદ્યુતની રીતે આંતરક્રિયા કરી શકે. હવે જો આપણે આ અવાહકો અથવા સુવાહકોમાં વધારાના વિદ્યુતભાર ઉમેરીએ તો શું થાય તે જોઈએ. આપણી પાસે અહીં અવાહક અને સુવાહક બંનેમાં
ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ વચ્ચે છે અને તેની આજુબાજુ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યા છે. હવે જો આપણે બીજા વિદ્યુત ભારો તેમાં ઉમેરીએ તો શું થાય? આપણે અહીં કદાચ ઋણ વિદ્યુત ભાર ઉમેરીશું. જો આપણે બધા જ પરમાણુઓ સાથે દોરવાનો પ્રયત્ન કરીશું તો તે ખૂબ જ જટિલ બની જશે. આ બધા જ પોતાનો પરિણામી વિદ્યુત ભાર કેન્સલ કરે છે, તેથી હું દરેક અણુ અને પરમાણુને દોરીશ નહીં. હું ધારી લઈશ કે તે બધા જ એકબીજાને કેન્સલ કરે છે અને હું અહીં ફક્ત વધારાના વિદ્યુત ભારો જ દોરીશ. હવે આપણે આ અવાહકમાં વધારાના ઋણ વિદ્યુત ભાર ઉમેરીએ તો શું થાય? આપણે અવાહક પદાર્થમાં ઘણા બધા ઋણ વિદ્યુત ભારોને ઉમેરી રહ્યા છીએ તો અહીં શું થાય? આપણે ઋણ વિદ્યુત ભારોને ઉમેરીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ ઋણ વિદ્યુત ભારો ગતિ કરી શકતા નથી. અવાહકમાં વિદ્યુત ભારો વહન પામી શકતા નથી, તેથી તેઓ પોતાના સ્થાને જ રહે. જો અવાહક પદાર્થોની વાત કરીએ તો હું વિદ્યુત ભારોને નિયમિત રીતે મૂકી શકું અથવા આ વિદ્યુત ભારોને આખા નળાકારમાં નિયમિત રીતે ફેલાવી શકું, અથવા જો હું ઈચ્છું તો તેમને ફક્ત એક જ બાજુએ મૂકી શકું. આ પ્રમાણે તે બધાને ફક્ત એક જ બાજુએ મૂકી શકું, પરંતુ તેમના સ્થાન નિશ્ચિત રહે. હવે જો આપણે સુવાહક પદાર્થની વાત કરીએ, આપણે એક વિદ્યુત ભારને અહીં મૂકીએ અને બીજા ઋણ વિદ્યુત ભારને અહીં મૂકીએ તો શું થાય? તો આ બંને ઋણ વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય, જેવી રીતે અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. તો હવે અહીં શું થાય? તેમની વચ્ચે અપાકર્ષણ થવાને કારણે આ ઇલેક્ટ્રોનથી દૂર જવાનો પ્રયત્ન કરે, તે લગભગ અહીં જાય. તેવી જ રીતે આ ઇલેક્ટ્રોન પણ શક્ય એટલો દૂર જશે. આ ઇલેક્ટ્રોન સુવાહકની બહાર જઈ શકે નહીં, કારણ કે તેના માટે ઘણી ઉર્જા જોઈએ, પરંતુ તે કદાચ આ સુવાહકની ધારની એકદમ નજીક જાય. સુવાહક પદાર્થોને માટે વિદ્યુત ભાર આ જ પ્રમાણે કરે છે. જો તમે સુવાહક પદાર્થ પર વધારાના ઋણ વિદ્યુત ભાર મૂકો તો તે બધા જ ઋણ વિદ્યુત ભાર આ પ્રમાણે નળાકારની સપાટી પર ગોઠવાઈ જશે. આમ તમે સુવાહક પદાર્થો માટે ફક્ત પદાર્થની ધાર પર જ વિદ્યુત ભારને ઉમેરી શકો, અને જો તમે તેને પદાર્થની ધાર પર ન ઉમેરો તો તે ઝડપથી પદાર્થની ધાર પર જઈને ગોઠવાઈ જશે, કારણ કે બધા જ ઋણ વિદ્યુત ભારો એકબીજા તરફ અપાકર્ષણ પામે છે. અને આ ઋણ અથવા ધન વિદ્યુત ભાર બંને માટે સાચું છે. હવે તમે કહેશો કે આપણે ધન વિદ્યુત ભારને કઈ રીતે ઉમેરી શકીએ? તમે ઋણ વિદ્યુત ભારને દૂર કરીને ધન વિદ્યુત ભાર ઉમેરી શકો. જો તમે કોઈક એવો પદાર્થ લો જેની પાસે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર સમાન છે, પરંતુ જો તમે તેમાંથી ઋણ વિદ્યુત ભારને દૂર કરો તો તે ધન વિદ્યુત ભારને ઉમેરવા સમાન થશે, પરંતુ ફરીથી પરિણામી ધન વિદ્યુત ભાર અથવા પરિણામી ઋણ વિદ્યુત ભાર હંમેશા પદાર્થની ધાર પર જ હશે, કારણ કે આ બધા વિદ્યુત ભારો શક્ય હોય તેટલું એકબીજાથી દૂર જવા માંગે છે. હવે જો આપણે પદાર્થોની વાત કરીએ તો કયા પદાર્થો આ પ્રમાણે કરે છે? કાચ એ અવાહક પદાર્થ છે, લાકડું એ અવાહક પદાર્થ છે, અને મોટે ભાગે પ્લાસ્ટિક પણ અવાહક પદાર્થ છે. આ બધા જ પદાર્થો આ પ્રકારની વર્તણૂક દર્શાવે છે. આપણે આ પદાર્થોમાં વિદ્યુત ભારનું વિતરણ કરી શકીએ, પરંતુ તેમાંથી વિદ્યુત ભાર પસાર થશે નહીં. આમ આ બધા અવાહકો એટલે કે ઇન્સ્યુલેટર્સ છે. હવે જો આપણે અમુક ધાતુઓની વાત કરીએ, જેમ કે સોનું, ત્યારબાદ કોપર એટલે કે તાંબુ, ચાંદી, તો આ બધા જ પદાર્થો સારા સુવાહક છે, કારણ કે તેમાં ઇલેક્ટ્રોનનું વહન મુક્ત રીતે થાય છે. આમ આપણે જોઈ ગયા કે અવાહકો અને સુવાહકો કઈ રીતે કામ કરે છે. તો આપણે હવે એક ઉદાહરણ જોઈશું. ધારો કે તમારી પાસે બે સુવાહક સળિયા છે આ પ્રમાણે, અને તે બંને ધાતુઓના બનેલા છે. તેમાંના એક પર પરિણામી વિદ્યુત ભારનો જથ્થો ઋણ છે, જે તે સળિયાની ધાર આગળ જોવા મળે છે આ પ્રમાણે, કારણ કે આપણે જોઈ ગયા કે જ્યારે સુવાહક પદાર્થ પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ઉમેરવામાં આવે ત્યારે તે હંમેશા
ધાર પર રહે છે, પરંતુ આ બીજા સળિયા પર કોઈ પણ પ્રકારનો પરિણામી વિદ્યુતભાર નથી. હવે જો હું આ પ્રથમ સળિયાને લઉં અને તેને આ બીજા સળિયા સાથે સંપર્કમાં મૂકું તો તેમાં રહેલા વિદ્યુતભારો એકબીજાથી શક્ય હોય તેટલા દૂર જવા માંગે. જો આમાંના કેટલાક વિદ્યુતભાર આ સળિયામાં જાય અને કેટલાક વિદ્યુતભાર અહીં જ રહે તો આપણે તેમને હજુ વધારે દૂર મોકલી શકીએ. અને અહીં તે જ પ્રમાણે થાય. જો આ સળિયાની લંબાઈ અને સમાન હોય તો હવે આ બંને પર વિદ્યુતભારોની સંખ્યા સમાન હશે. જો આ બીજા સળિયાની લંબાઈ આના કરતા વધારે હોય તો મોટા ભાગના ઋણ વિદ્યુતભાર બીજા સળિયા પર જશે, કારણ કે બીજા સળિયા પર તેઓ હજુ વધારે દૂર ફેલાઈ શકે અને તેમાંના કેટલાક વિદ્યુતભાર આ નાના સળિયા પર રહે. જ્યારે સળિયાને એકબીજાના સંપર્કમાં મૂકીએ ત્યારે કંઈક આવું થાય. તમે કંઈકને વિદ્યુતભારિત કરી શકો અને આપણે તેને પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું એમ કહીશું. પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું એટલે કે ચાર્જિંગ બાય ઇન્ડક્શન કહીશું. હવે તેનો અર્થ શું થાય? સૌ પ્રથમ અનુમાન લગાવો કે હું આ પ્રથમ સળિયાને બીજા સળિયાની નજીક લાવું છું, પરંતુ હું તેને સ્પર્શ કરાવતી નથી. તો શું થાય? આ સળિયામાં પણ ઋણ વિદ્યુતભારિત અને ધન વિદ્યુતભારિત કણો હશે. મેં તેમને દર્શાવ્યા નથી, પરંતુ આની અંદર રહેલા ઋણ વિદ્યુતભારિત કણો શું કરે? શું તેઓ ગતિ કરશે? હા, તેઓ ગતિ કરશે. અહીં રહેલા ઋણ વિદ્યુતભાર શક્ય હોય તેટલા એકબીજાથી દૂર જાય છે. જો આમાં કોઈક સંખ્યામાં ઋણ વિદ્યુતભારિત કણો આવેલા હોય તો તે આ રીતે સળિયાની બીજી બાજુએ જશે. આ સળિયો જ્યારે દૂર હતો ત્યારે આ વિદ્યુતભારિત કણો અહીં પણ હોઈ શકે, પરંતુ આ સળિયો નજીક આવ્યો, આ ઋણ વિદ્યુતભાર એકબીજાથી શક્ય હોય એટલા દૂર જાય છે, માટે અહીં રહેલા વિદ્યુતભાર પણ આ બાજુએ જશે, જેના કારણે ધન વિદ્યુતભારનો કુલ જથ્થો અહીં આ બાજુએ આવે, માટે આ બાજુ હવે ધન વિદ્યુતભારિત બનશે. શું અહીં બીજું કંઈક થશે? હવે આ ઋણ વિદ્યુતભારોની સરખામણીમાં આ ધન વિદ્યુતભારો આ પ્રથમ સળિયાના ઋણ વિદ્યુતભારો કરતા નજીક છે, જેથી આ બંનેની વચ્ચે આકર્ષણ થાય. આ સળિયાના ઋણ વિદ્યુતભારો આ સળિયાના ધન વિદ્યુતભારોને આકર્ષિત કરે, કારણ કે અસમાન વિદ્યુતભારોની વચ્ચે આકર્ષણ થાય છે. તેમજ આ સળિયાના ઋણ વિદ્યુતભારો આ સળિયાના ઋણ વિદ્યુતભારોને દૂર કરે, કારણ કે સમાન વિદ્યુતભારોની વચ્ચે અપાકર્ષણ થાય છે. શું આ બળો એકબીજાને કેન્સલ કરશે? ના, તેઓ કરતા નથી, કારણ કે જેમ તમે વિદ્યુતભારની નજીક હોવ તેમ બળ વધારે હોય છે. આના કારણે આ સળિયો આ સળિયા તરફ આકર્ષાય છે. જો તમે વિદ્યુતભારિત સળિયો લો અને તેને ખાલી સોડાની બોટલની નજીક લાવો, ધારો કે તે બોટલ ટેબલ ઉપર છે, જો તમે સળિયાને બોટલની નજીક લાવો તો બોટલ તેની તરફ ગતિ કરે, પરંતુ આ પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું નથી. હવે આ સુવાહક ધાતુનો ટુકડો લો અને તેને ગ્રાઉન્ડ સાથે જોડો. ગ્રાઉન્ડનો અર્થ શું થાય? તમે ધાતુની કોઈક મોટી પાઇપ લો અને પછી તેને જમીનમાં દાટો, અથવા કંઈક એવું લો જેની પાસે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોય, જેથી તમે અનંત સંખ્યાના ઇલેક્ટ્રોન લઈ શકો અને અનંત સંખ્યામાં ઇલેક્ટ્રોન જમીનની અંદર દાખલ કરી શકો. તો તે આ ગ્રાઉન્ડ માટે મહત્વનું નથી. માટે તમારા કારની ફ્રેમ, જે એક ધાતુ છે, તે ગ્રાઉન્ડ છે, કારણ કે તે ઘણા બધા ઇલેક્ટ્રોન લઈ શકે અને તેને આપી શકે. હવે જો આપણે આ સળિયાને આ સળિયાની નજીક લાવીએ તો શું થાય? આની પાસે પ્રારંભમાં કોઈ પરિણામી વિદ્યુતભાર ન હતો, તો અહીં આ બધા ઇલેક્ટ્રોન આ રીતે જમીનમાં જઈ શકે, આ બધા ઇલેક્ટ્રોન અહીં જમીનમાં જઈ શકે. અને જ્યારે કંઈક આ પ્રમાણેનું થાય, જ્યારે અહીં રહેલા બધા જ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન આ રીતે જમીનમાં જશે, ત્યારે તમારો આ સળિયો વિદ્યુતભારિત રહેશે નહીં. અહીંના બધા જ ઇલેક્ટ્રોન અહીં જતા રહેશે એવું નથી, ત્યાં કોઈક ઇલેક્ટ્રોન બાકી રહે. પરંતુ તેનો અર્થ એ થાય કે આ સળિયો જે પહેલા વિદ્યુતભારિત ન હતો તે હવે ધન વિદ્યુતભારિત થાય.
આમ મેં આ સળિયાને આ સળિયાની સાથે સંપર્કમાં લાવ્યા સિવાય તેને ધન વિદ્યુત ભારિત કર્યું, કારણ કે મેં અહીંથી આ બધા ઇલેક્ટ્રોનને જમીનમાં પ્રવેશવા દીધા. હવે હું અહીંથી આ વાયરને કાપી નાખીશ અને પછી આ સળિયાને આનાથી દૂર લઈ જઈશ. તો હવે આ ઋણ વિદ્યુત ભારો શું કરશે? તે ફરીથી આ ધન વિદ્યુત ભાર તરફ આકર્ષાય અને આ ફરીથી અવિદ્યુત ભારિત બને. પરંતુ આવું થશે નહીં, કારણ કે તમે અહીંથી વાયરને કાપી નાખ્યો છે. આ ઇલેક્ટ્રોન હંમેશા અહીં જ રહે અને આ ધાતુનો ટુકડો કાયમ માટે ધન વિદ્યુત ભારિત થશે. તેને આપણે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું કહીએ છીએ. હવે હું તમને બીજું એક ઉદાહરણ બતાવીશ. તમે આ પ્રમાણે એક ફુગ્ગાને લો. હવે તમે આને વિદ્યુત ભારિત કઈ રીતે કરશો? તમે તેને તમારા માથાના વાળ સાથે ઘસો. તે તમારા માથાના વાળમાંથી ઇલેક્ટ્રોન લઈ લેશે અને હવે આ ફુગ્ગો ઋણ વિદ્યુત ભારિત થાય. હવે તમે તેની સાથે શું કરશો? તમે હવે આ ફુગ્ગાને છતની નજીક લઈ જશો. આ પ્રમાણે. તે કઈ રીતે કામ કરે? યાદ રાખો કે આ ફુગ્ગો એ અવાહક પદાર્થમાંથી બનેલો છે. તે રબરનો બનેલો છે અને આ છત પણ અવાહક પદાર્થમાંથી બનેલી છે, માટે વિદ્યુત ભારોનું વહન થઈ શકે નહીં, માટે ઇલેક્ટ્રોનની આપલે થઈ શકે નહીં. પરંતુ અવાહક પદાર્થમાં પણ ન્યુક્લિયસ કંઈક આ રીતે શિફ્ટ થઈ શકે. ધન વિદ્યુત ભારો એક તરફ આવે અને ઋણ વિદ્યુત ભારો બીજી તરફ, કંઈક આ પ્રમાણે થશે. અને તેના કારણે આ છત અને ફુગ્ગાની વચ્ચે પરિણામી બળ ઉત્પન્ન થાય, કારણ કે આ બધા ધન વિદ્યુત ભારો આની નજીક છે. આ ઋણ વિદ્યુત ભારો આ ઋણ વિદ્યુત ભાર સાથે જેટલા બળથી અપાકર્ષણ પામે છે, તેના કરતા આ ધન વિદ્યુત ભારો આ ઋણ વિદ્યુત ભાર સાથે વધુ બળથી આકર્ષણ પામે. દિવાલ આ ફુગ્ગાને અને ફુગ્ગો આ દિવાલને વધુ બળથી આકર્ષે છે, તેથી આ ફુગ્ગો દિવાલની સાથે ચોંટી રહેશે. કારણ કે ધ્રુવીકરણ અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ એ બંને અવાહક પદાર્થોની ક્ષમતા છે. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે આ બંને અવાહક હોવા છતાં તેમની વચ્ચે આંતરક્રિયા થઈ શકે, કારણ કે આ ન્યુક્લિયસનું ધ્રુવીકરણ થઈ શકે અને તે આ રીતે શિફ્ટ થઈ શકે.